ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય ચહુલ ઉડેરે ગુલાલ તેનું સરસ મજાનું ગાન કર્યું હતું, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ કાવ્યની સમજૂતી તથા પઠન કરીશું. કાવ્ય ચહુલ ઉડેરે ગુલાલ, જેના કવિ છે નટવર પટેલ. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ કાવ્યનું પઠન કરીએ. ઘેરૈયાની આવી તોરી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ, રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ, કાકાની ઉછારી ટોપી ઉડે રે ગુલાલ, તોડાએ મરઝાડા લોપી ઉડે રે ગુલાલ, ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ, મરટા લાગો વર્તી લાગે ઉડે રે ગુલાલ, ભાભીની ભીંજી ચુંડલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોટલડી ઉડે રે ગુલાલ, રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ, ઘેરૈયાની આવી તોડી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. ફ્રેન્ડ્સ, આ કાવ્યમાં હોળીના તહેવારની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, તમે પણ હોળીનો તહેવાર ઉજવતા જ હશો, બરાબર ને? અહીં પણ કેટલાક બાળકો હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો ચાલો તે કેવી કેવી મસ્તીઓ કરે છે તે આપણે જોઈએ. ઘેરૈયાની આવી તોડી ઉડે રે ગુલાલ. ફ્રેન્ડ્સ, અહીં ઘેરૈયા એટલે કે જે હોળીનો તહેવાર રમવા માટે બાળકોની તોડી નીકળી છે તે, તો તેઓને ઘેરૈયા કહીને અહીં બોલાવવામાં આવ્યા છે. આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ. ફ્રેન્ડ્સ, હવે જે આ ઘેરૈયાની તોડી છે તે બધા ગામના લોકો પાસે જાય છે અને હોળીની વધામણી આપે છે અને તેમની પાસે પૈસા માંગે છે. ફ્રેન્ડ્સ, તમે પણ આપણે ત્યાં આવું જોયું હશે કે હોળીનો તહેવાર હોય અને લોકો આવી રીતના ઘેરૈયા બનીને આવે છે અને પૈસા માંગે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ. આ ઘેરૈયાઓની જે તોડી છે તે શું લઈને આવ્યા છે? હા, રંગભરી પિચકારી. પિચકારીઓમાં લાલ, લીલા, પીરા એવા બધા રંગ ભરીને લઈને આવ્યા છે. જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ. આ ઘેરૈયાઓ પિચકારીથી બધાને ભીંજવી રહ્યા છે, તેથી તેનાથી બચવા માટે બધા દોડે છે અને જે દોડીને ભાગી ગયા છે તે ફાવી ગયા છે. કેવી રીતે? તો કે એ રંગોથી રંગાવાના બચી ગયા છે અને સાથે જ પૈસા આપવાથી પણ બચી ગયા છે. અહીં જેને ઘેરૈયાઓ રંગી દે તેણે પૈસા આપવા પડે. કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ. આ જે ઘેરૈયાઓની ટોળી છે, જે બાળકો હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે, તે લોકો શું કરે છે? એક કાકાની ટોપીને ઉછારે છે અને નીચે પાડી દે છે. તોરા એ મરઝાડા લોપી ઉડે રે ગુલાલ. અહીં કાકાની ટોપી નીચે પાડી દે છે, તેથી એવું કહેવા માંગે છે કે આ જે તોરું છે તેને બધી જ મર્યાદાઓને ઓરંગી નાખી છે. એટલે હવે જો આપણાથી મોટી ઉંમરના હોય તો એની માન મર્યાદા રાખવી પડે. અહીં કાકાની ટોપીને ઉછાળી દેવામાં આવી છે, એટલે એવું કહેવામાં આવ્યું છે કે આ તોરાઓએ બધી મર્યાદાઓ પાર કરી દીધી છે. અહીં ઘેરૈયાઓની તોરી હોળીની ઉજવણી કરવામાં ખૂબ જ મશગુલ છે. તેઓ અહીં નાના મોટા કોઈને પણ જોતા નથી અને જે કોઈ આવે તેની જોડે મસ્તી કરે છે, તેને રંગી દે છે, એવું કહેવામાં આવ્યું છે. ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ. ફ્રેન્ડ્સ, આપણે પણ હોળીની ઉજવણી કરીએ છીએ, બરાબર ને? ત્યારે ખજૂર ધાણી શ્રીફળ એ બધાનો
આપણે હોળી માતાને ભોગ ધરાવીએ છીએ, બરાબર ને? અને ત્યારબાદ આ બધી વસ્તુઓને આપણે પ્રસાદ તરીકે વહેંચીએ છીએ. તો અહીં પણ જે ઘેરૈયાઓની ટોળી છે તે ઘરે ઘરે ફરે છે અને ખજૂર, ઢાણી, શ્રીફળ એવું બધું માંગે છે. મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ. જ્યારે આ ઘેરૈયાઓની ટોળી આ શ્રીફળ, ખજૂર, ઢાણી બધું માંગી રહી છે અને દરેક ઘરથી તેમને પોતાના હકનું મળે છે, એટલે તે લઈને તેઓ આગળ વધે છે. ભાભીની ભીંજી ચુંડલડી ઉડે રે ગુલાલ. આ ઘેરૈયાઓ ભાભીની ચુંદરીને પણ રંગોથી ભીંજવી રહ્યા છે. કાકાની રંગી ધોટલડી ઉડે રે ગુલાલ. ત્યારબાદ કાકાની જે સફેદ ધોટી છે એ ધોટીની ઉપર પણ રંગની પિચકારી મારે છે અને ધોટીને રંગી નાખે છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ. ફ્રેન્ડ્સ, અહીં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે હોળીનો તહેવાર હોય ત્યારે આપણે કોઈક નાના, મોટા કે પછી દુશ્મન કે દોસ્ત એવું કશું પણ જોતા નથી. બધાને સરખા ગણીએ છીએ અને બધાને જ રંગ લગાવીએ છીએ. અને આ હોળીનો તહેવાર પણ આપણને એ જ શીખવે છે કે હોળીના રંગોની જેમ આપણે બધાએ હળીમળીને રહેવું જોઈએ. તો અહીં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે હોળીના રંગ કોઈને જોતા નથી કે આ નાનો છે કે આ મોટો છે, કે આ સારો વ્યક્તિ છે કે આ ખરાબ વ્યક્તિ છે, એ તો બધાને સરખા જ ગણે છે. ફ્રેન્ડ્સ, જેવી રીતે હોળીના રંગો એકબીજામાં ભળતા કેવા મળીને એક નવો જ રંગ ઊભો કરે છે, તો તેવી જ રીતે આપણને પણ બધાની સાથે હળીમળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. મારો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ. ફ્રેન્ડ્સ, અહીં કવિ એવું આપણને કહે છે કે જીવનમાં નખરા છોડીને આનંદ માણવો જોઈએ. કેટલાક લોકોને જાત જાતના નખરા હોય છે. નખરા એટલે કે ચેષ્ટા, ચારા, કે મને આવું નથી ગમતું, મને તેવું નથી ગમતું. તો આવા બધા નખરા છોડીને જીવનનો જે સાચો આનંદ છે તેને માણવો જોઈએ. આપણે બધા સાથે ભેગા મળીને રહેવું જોઈએ. સૌની સાથે હળીમળીને રહેવામાં જે આનંદ છે તે ખૂબ જ અનેરો છે. જેવી રીતે હોળીમાં ઉડતો ગુલાલ કોઈ ઊંચ નીચના ભેદભાવ જોતો નથી અને બધાને સમાન રીતે રંગી દે છે, તેવી જ રીતે આપણે પણ કોઈ ઊંચું છે કે કોઈ નીચું છે એવા ભેદભાવ ભૂલીને આ દિવસને ખૂબ જ આનંદથી માણવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં આપણને શું કહેવા માંગે છે તે હવે તમને સમજાઈ ગયું હશે. હવે આ કાવ્યમાં આપવામાં આવેલો ભાષા સજ્જતાનો એકમ જોઈએ. નીચે આપેલા વર્ણસામ્ય ધરાવતા શબ્દોનો અર્ધભેદ સમજો. ફ્રેન્ડ્સ, શબ્દોનો અર્ધભેદ આપણે સત્ર 1માં કાવ્ય 2 પર્વત તારા તેમાં પણ સમજ્યા હતા, બરાબર ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, અહીં પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ, આ શબ્દોને તમે ધ્યાનથી જુઓ તો વર્ણની રીતે તો સામ્યતા ધરાવે છે, પણ તેની જોદરીમાં તમને તફાવત જોવા મળે છે. આ તફાવતના કારણે આ શબ્દોનો આખો અર્થ જ બદલાઈ જાય છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આપણે આ શબ્દો વાંચવાના છે અને તેના અર્થને સમજવાના છે. જેમ કે પહેલા શબ્દ આપવામાં આવ્યું છે દિન અને દિન. અહીં હસવઈ દીવારો દિન દિવસ અને દીર્ઘઈ દીવારો દિન ગરીબ, આમ બંનેના અર્થમાં તફાવત પડે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ બંને શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરીએ. પહેલું દિન જે આપવામાં આવ્યું છે એટલે કે દિવસ, તો એનો વાક્ય બનાવીએ. શિયાળાના દિન ટૂંકા હોય છે, એનો અર્થ શું થશે? કે શિયાળાના દિવસો ટૂંકા હોય છે. હવે નીચે જે બીજું દિન આપવામાં આવ્યું છે કે જેમાં દીર્ઘ ઈ છે, તો એ દિનનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. જેમ કે મારો મિત્ર ખૂબ જ દિન છે, એટલે કે આ વાક્યનો અર્થ એવો થશે કે મારો મિત્ર ખૂબ જ ગરીબ છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બંને શબ્દોનો અર્ધભેદ સમજવાનો છે અને ત્યારબાદ તે મુજબ વાક્યો બનાવવાના છે. તો અહીં બાકી ઘણા બધા શબ્દો આપવામાં આવ્યા છે, તો એ શબ્દોનું તમારે વાંચન કરી ત્યારબાદ તેનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે જે ભાષા સંહિતામાં અર્ધભેદની વાત કરી તેમાં તમને સમજ પડી ગઈ હશે. તો તમારે પણ આવા જ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ફ્રેન્ડ્સ, હવે આ કાવ્યના આધારે સ્વાધ્યાય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આવતા અંકમાં કરીશું. તો આવજો.